આજે એક નવો ટોપિક જોઈશું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ચેપ્ટરની અંદર એક મહત્વનો ટોપિક કેપેસિટર અને કેપેસિટન્સ. મિત્રો, જે કોઈ વિડીયો આજ સુધીમાં બનાવ્યા એ વિડીયોની અંદર બોર્ડની પરીક્ષાની તૈયારી પણ થઈ શકે અને જોડે જોડે નીટની પણ તૈયારી થાય, ગુજકેટની પણ તૈયારી થાય, એ બાબતોને ધ્યાનમાં રાખીને જ આપણે ટોપિકની ચર્ચા કરેલી છે. ને તો ફિઝિક્સ એટલું બધું ડીપ છે કે આવા અનંત વિડીયો બનાવીએ તો પણ ફિઝિક્સ પૂરું થાય નહીં. પણ માત્ર પરીક્ષા લક્ષી દરેક વિડીયો પર આપણે ચર્ચા કરીશું. આજે આપણે ચર્ચા કરીશું કેપેસિટર. હવે કેપેસિટરનું કામ શું? તો કોઈ પણ દ્રવ્યને સંગ્રહ કરવા માટે અલગ અલગ સંરચનાઓ હોય છે. જેમ કે તમારે પાણીનો સંગ્રહ કરવો હોય તો એના માટે અલગ અલગ પાત્ર વ્યવહારમાં ઉપલબ્ધ. તે જ રીતે વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. કેપેસિટરની જરૂર કેમ પડી, એનો ઉપયોગ શું, એની ચર્ચા કરીશું. તો વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવો પહેલાં ખૂબ મુશ્કેલ હતો જ્યારે કેપેસિટરની શોધ ન થઈ હતી. વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે તમને એક પ્રશ્ન થાય કે કોઈ સેલની અંદર વિદ્યુત ઊર્જાનો સંગ્રહ થાય છે? ના, સેલની અંદર ઊર્જાનો સંગ્રહ રાસાયણિક સ્વરૂપે હોય છે અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. એવું તમે કોઈ બીજું પણ ઉદાહરણ વિચારી શકો, ઉદાહરણ તરીકે ડાયનેમો. તો ડાયનેમોની અંદર પણ વિદ્યુત ઊર્જાનો સીધે સીધો સંગ્રહ થતો નથી, એની અંદર પણ યાંત્રિક ઊર્જાનું પછી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે. ઘણી બધી જગ્યાએ આપણને વિદ્યુત ઊર્જાની ડાયરેક્ટ જરૂર પડે છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો ખૂબ મોટો વિદ્યુત પ્રવાહ. તો ખૂબ મોટો વિદ્યુત પ્રવાહ મેળવવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. કદાચ તમે પિક્ચરમાં કોઈ જગ્યાએ જોયું હશે કે જ્યારે કોઈ પણ દર્દી હાર્ટનો પ્રોબ્લેમ હોય અથવા તો સમજો એનું મૃત્યુ થયેલું બતાવે અને એ સમયે એને ડૉક્ટર કરંટના ઝાટકા આપે છે અને વ્યક્તિ અચાનક જીવંત બને છે, તો ત્યાં આપણે ખૂબ જ મોટા પ્રવાહની જરૂર પડે. ખૂબ મોટા પ્રવાહ માટે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ભારનું વહન થવું જોઈએ. તો પછી પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ભારનો સંગ્રહ પણ ક્યાંક કરવો પડે, એના માટે કેપેસિટરની જરૂર પડે છે. આવું એક વ્યવહારિક ઉદાહરણ પણ તમે વિચારી શકો, વીજળી પડવી, એની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ભારનું વહન થાય જેના કારણે આપણને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં સ્પાર્ક દેખાય છે. કહેવાનો મતલબ, જે ઉપકરણમાં તમારે ઝડપથી સ્પાર્કની જરૂર પડે, તત્કાલીન લાઇટની જરૂર પડે, ત્યાં ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યુત ભારની જરૂર પડે છે. તો આ કારણોસર કેપેસિટરની જરૂર પડે છે. હવે કેપેસિટર કેવી રીતે કામ કરે તે જોઈશું. ધારો કે કોઈ સુવાહક, જો સુવાહક પર વિદ્યુત ભાર હોય, ઉદાહરણ તરીકે પ્લસ ક્યુ, તો એને અનુરૂપ એનું પોતાનું કંઈક સ્થિતિમાન હોય છે, એટલે કે V બરાબર કે ક્યુ બાય આર પરથી. જેમ જેમ ક્યુ વધે તેમ તેમ વી વધે, એટલે કે ગોરા પરનો વિદ્યુત ભાર વધે તો વી પણ વધે છે.
जोड़े जोड़े बिंदुवत विद्युत बाड़नु विद्युत क्षेत्र ई बराबर के क्यू बाय आर स्क्वेर। तो जेम जेम विद्युत बाड़नु प्रमाण वधतु जाए तेम तेम विद्युत क्षेत्र पण वधे छे। तो सवाल एम थाय के गोरा पर आपणे क्या सुधी विद्युत भार वधारी शकीए। कारण के एक व्यवहारिक उदाहरण कि कोई पात्रनी अंदर आपणे ज्यारे पाणी नाखीशुं तो पात्रनी पोतानी पण कैपेसिटी होय, अमुक कैपेसिटी बाद पाणी पण पात्रमांथी बहार निकळे छे। थोड़ूक सारा शब्दों में कहूँ हो तो पानी लीक थाय छे, एटले कोईपण पात्रनी पोतानी कई कैपेसिटी होय छे। तेवी ज रीते आ सुवाहक पण केटला विद्युत भारनो संग्रह करी शके, तो ए तेनी कैपेसिटन्स कहे छे। हवे जेम जेम विद्युत भार वधतो जाए तेम तेम तेनी आसपास विद्युत क्षेत्र वधे छे। हवे सुवाहकनी आसपास अवाहक माध्यम तरीके हवा होय छे। समझवा माटे हवानो एक आपणे अणु विचारीए કે જેની પાસે પ્લસ અને માઇનસ। હવે ગોરા પરના પ્લસ વિદ્યુતભાર અથવા તો વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ કોઈ વિદ્યુતભાર પર લાગતું બળ, તો આ સમીકરણ પ્રમાણે વિચારીએ તો ગોરાની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર ઉદાહરણ તરીકે આ માઇનસ વિદ્યુતભાર પર બળ લગાવે ત્યારે આ માઇનસ ગોરા પર કેમ આવી જતો નથી? કારણ કે ન્યુક્લિયર બળના કારણે જોડાયેલો છે અને આ ગોરાની આસપાસનું વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ પણ નથી કે જેથી આ માઇનસને તેની તરફ ખેંચી શકે। પરંતુ જેમ જેમ ગોરા પરનો વિદ્યુત ભાર વધતો જાય તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધે છે અને સદિશ એફ બરાબર ક્યુ ઇન્ટુ સદિશ ઈ। આ સમીકરણ પ્રમાણે તમે વિચારી શકો કે ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે ગોરા પરનું વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે બહારની તરફ, તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ વિદ્યુતભાર પર બળ લાગે છે। જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને, સદિશ ઈ પૂરતો પ્રબળ બને, એવી સ્થિતિમાં આ ઋણ વિદ્યુતભાર એટલે કે આ માઇનસ એ ગોરા તરફ પ્રવેગિત થાય છે, એટલે કે ગોરા તરફ આકર્ષણ અનુભવે છે। એટલે કે આ માઇનસ અને આનો પ્લસ એટલે ગોરા પરનો વિદ્યુતભાર તટસ્થ બને। હવે ખાસ ધ્યાન રાખજો કે સમજવા માટે ક્યુ વિદ્યુતભાર અને વી વોલ્ટેજ કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ ગોરા પરનો વિદ્યુતભાર ક્યુ અને એને અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન વી હોય। હવે હજુ પણ ગોરા પર એક વિદ્યુતભાર વધારું, સંખ્યાની દ્રષ્ટિએ વિચારીએ કે ગોરા પર 100 વિદ્યુતભાર હોય, હજુ એક એના પર વિદ્યુતભાર એડ કરું, એને અનુરૂપ ઉદાહરણ તરીકે વોલ્ટેજ પણ આપણે 100 વિચારીએ તો સામે વોલ્ટેજ પણ એક પ્લસ થાય। હવે એક વધારાનો વિદ્યુતભાર જ્યારે ગોરા પર આવે ત્યારે એ વધારાનો વિદ્યુતભાર એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે, એટલે કે ફરીથી એકવાર માઇનસ 1, તો ટોટલ હિસાબ થઈ ગયો પાછો 100। તે જ રીતે આની અંદર પણ 100। આ સુવાહક કેપેસિટરનું કામ કરે છે। હજુ એક વિદ્યુતભાર એડ કરીએ એટલે સમજવાનો પ્રયત્ન કરો કે જેમ પાત્રની અંદર પાણી વધારાનું લીક થવા લાગ્યું
તેમ આની અંદર પણ વિચારો કે હવે આની કેપેસિટી પૂરી થઈ ગઈ, જેમ કે વધુમાં વધુ કેટલાનો સંગ્રહ કરી શકે છે, 100 પછી જો એક વિદ્યુતભાર એડ કરું તો એ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને છે, જેના કારણે હવાની અંદર રહેલો એક માઇનસ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચે, એટલે એક માઇનસ અને એક પ્લસ ન્યુટ્રલ થાય, એટલે ફરીથી પાછા 100 થઈ ગયા. હજુ ઉદાહરણ તરીકે એક વિદ્યુતભાર એના પર એડ કરું તો તેવી જ રીતે સામે પણ વોલ્ટેજ પ્લસ થઈ જશે, કારણ કે આ સમીકરણ પરથી કહી શકાય કે જેમ ક્યુ વધે તેમ વી વધે. તો ફરીથી એકવાર આના પરનો પ્લસ વિદ્યુતભાર એક માઇનસને પોતાની તરફ ખેંચે, એટલે ગોરા પર ફરીથી એકવાર જો આપણે હિસાબ કરીશું તો 100 થાય, તો સામે પણ તે જ રીતે 100 થશે. આની અંદર તમે જોઈ શકો છો કે બે વધારાના વિદ્યુતભારે હવાની અંદરથી બે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લીધા. એટલે કે સમજવા માટે હવાની અંદર બે વિદ્યુતભાર કંઈક આવી રીતે ઉત્પન્ન થયા. જો ત્રીજો વિદ્યુતભાર એડ કરું તો ત્રીજો એક આયન બને, વધારાનો હજુ એક વિદ્યુતભાર એડ કરું તો તમે જોઈ શકો છો કે ગોરા પરના વધારાના જે પ્લસ હતા એ હવે તમે હવાની અંદર જોઈ શકો છો, એટલે કે હવાની અંદર વહન પામે છે, એટલે કે વિદ્યુતભાર લીક થાય છે અને હવા અવાહક માધ્યમ છે, એટલે કે હવાનો અવાહકતાનો ગુણધર્મ તૂટી ગયો, ભાગી ગયો, અને આ ઘટનાને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. એટલે મૂળ પરિસ્થિતિ વિચારીએ કે ગોરા પર ક્યુ જેટલો વિદ્યુતભાર અને એને અનુરૂપ વી વોલ્ટેજ, ત્યાર પછી જો વધારાનો વિદ્યુતભાર એના પર એડ કરું, વધારાનો વિદ્યુતભાર એના પર દાખલ કરીશું, તો વધારાનો વિદ્યુતભાર હવામાં વહન પામે છે, એટલે કે હવાના અણુ કે પરમાણુ આયન બની ગયા. એટલે આની અંદર શબ્દ પણ વાપરી શકો, આયનીકરણ, હવાના અથવા તો હવાનું આયનીકરણ થાય છે. આયનીકરણ થવું એટલે કે આયન બનવું, ગોરા પરના વધારાના વિદ્યુતભાર હવામાં વહન પામવા લાગ્યા. મહત્વના પોઈન્ટ આપણે જોઈ લઈએ કે વધારાનો વિદ્યુતભાર જ્યારે હવાની અંદર વહન પામે છે ત્યારે વિદ્યુતભાર લીક થયો તેમ કહેવાય. એ ઘટનાને હવાનું આયનીકરણ પણ તમે કહી શકો. એ પરિસ્થિતિને અનુરૂપ હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે છે. આ ઘટનાને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. ડાયઇલેક્ટ્રિકનો મતલબ થશે અવાહક માધ્યમ. તો ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે શું? સીધે સીધું કહી શકાય કે ગોરા પરના વિદ્યુતભાર હવામાં જ્યારે લીક થાય અથવા તો હવામાં વહન પામે ત્યારે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. હવે એ પણ પ્રશ્ન થાય કે વિદ્યુતભાર હવામાં લીક ક્યારે થાય? તો વિદ્યુત ક્ષેત્ર જ્યારે પૂરતું પ્રબળ બને ત્યારે વિદ્યુતભાર હવામાં વહન પામે છે. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ માધ્યમ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, એટલે કે માધ્યમમાં વિદ્યુતભારનું વહન ન થાય, તો આ ઘટનાને અનુરૂપ
विद्युत भार हजू पण गोरा पर वधुमां वधु संग्रह करावी शकाय छे। जे महत्तम विद्युत क्षेत्र दरमियान गोरा पर थी विद्युत भार हवामां वहन पामे तेने डायइलेक्ट्रिक ब्रेकडाउन कहे छे। तो डायइलेक्ट्रिक माध्यम ब्रेक डाउन थया सिवाय जे महत्तम विद्युत क्षेत्र नो सामनो करी शके तेने डायइलेक्ट्रिक स्ट्रेंथ कहे छे। तमारी सामे बे शब्दों महत्वना, एक तो डायइलेक्ट्रिक स्ट्रेंथ इटले शू, आ एक एवं विद्युत क्षेत्र कि आ विद्युत क्षेत्र करता जो गोरानी आसपासनु विद्युत क्षेत्र ओछू होय तो गोरा परनो विद्युत भार हवामां वहन पामतो नथी। एटला माटे तमे जोई शको छो व्याख्यानी अंदर लखेलू ब्रेक डाउन थया सिवाय जे महत्तम विद्युत क्षेत्रनो सामनो करी शके तेने डायइलेक्ट्रिक, डायइलेक्ट्रिक एटले अवाहक, स्ट्रेंथ एटले मजबूताई, अवाहकतानी मजबूताई। जेटलू माध्यम अवाहक रहेशे एटले के गोरानी आसपासनू माध्यम जेटलू वधारे अवाहक होय आ परिस्थितिमां गोरा पर वधुने वधु विद्युत भारनो संग्रह करावी शकाय अने विद्युत भारनो संग्रह जेम जेम वधतो जाय तेम तेम तेने अनुरूप वोल्टेज वधे छे। परंतु खास समझो अथवा गोरा पर जेम जेम विद्युत भार वधतो जाय तेम तेम विद्युत स्थितिमान वधे एनी आसपासनू विद्युत क्षेत्र वधे पण कोई एक विद्युत क्षेत्र माटे गोरा परनो वधारानो विद्युत भार लीक थाय एटले के डायइलेक्ट्रिक ब्रेकडाउन पछी गोरा परनो वधारानो विद्युत भार वहन पामे छे एटले एना पछीनी कोईपण स्थितिमां गोरा परनो विद्युत भार क्यू અને વી ફિક્સ રહે છે એટલે ક્યુ ચલે છે વી એટલે ચલે છે ને દૂર કરીએ તો સી લખાય અથવાને તમે આવી રીતે પણ લખી શકો ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ અચર અને અચર એટલે કે ગોરાનું કેપેસિટન્સ સી એટલે કે સી બરાબર ક્યુ બાય વી। डायइलेक्ट्रिक ब्रेकडाउन पछी गोरा परनो विद्युत भार क्यू अने विद्युत स्थितिमानो गुणोत्तर अचर रहे छे एटले कि हवे वधारानो कोई विद्युत भार एना पर संग्रह थतो नथी। आ गुणोत्तरने एटले कि क्यू बाय वी ना गुणोत्तरने गोरानुं कैपेसिटन्स कहे छे। डायइलेक्ट्रिक स्ट्रेंथ हवा माटे लगभग 3×10^6 वोल्ट पर मीटर, सेंटीमीटर में 3×10^4 वोल्ट पर सेंटीमीटर अने मिलीमीटर में 3×10^3 वोल्ट पर मिलीमीटर। मित्रों आ एमसीक्यू में पूछाई शके के हवानी डायइलेक्ट्रिक स्ट्रेंथ केटली, आ विद्युत क्षेत्र दर्शावे छे के गोरानी आसपास हवानु माध्यम होय अने गोरानी आसपास
जो विद्युत क्षेत्र आटलू प्रबर थी जाए एना पछी गोरा पर वधारानो विद्युत भार लीक थाय छे। आवा दरेक मटेरियल माटे अलग अलग उदाहरण होई शके। गोरानी तमारे कैपेसिटी वधारवी होय एटले के कैपेसिटर नी कैपेसिटी वधारवी होय कैपेसिटन्स वधारवु होय तो गोरा पर विद्युत भार लीक थवो जोईए नहीं। अने लीक क्यारे न थाय तो एनी आसपास अवाहक मटेरियल होवु जोईए एटले के डायइलेक्ट्रिक स्ट्रेंथ एटले के अवाहक नी मजबूताई वधारे होवी जोईए। अवाहक वडे एटले के वच्चेनुं माध्यम अवाहक होय अवाहक वडे अलग करेल बे सुवाहकोनुं तंत्र एटले के आना पर प्लस चार्ज अने आना पर माइनस आ क्यू विद्युत भार माइनस क्यू आनुं स्थितिमान वी वन आनुं वी टू બંનેની વચ્ચે અવાહક તો આવી કોઈ રચના ને કેપેસિટર કહી શકાય। પરિપથ માટે સંજ્ઞા કંઈક આ પ્રમાણે રહેશે કે બેટરીનો ઉપયોગ કરીને આ છેડાને જો ધન વિદ્યુત ભારિત કરવામાં આવે અને બે પ્લેટની વચ્ચે અવાહક માધ્યમ હોય બેટરીનો ઉપયોગ કરવાથી આ છેડો પ્લસ વિદ્યુત ભારિત બને। आने वधारे डीप में आपणे आना पछीना टॉपिक में जोईशुं। अत्यारे बेटरीनो आ छेड़ो प्लस होय तो आ छेड़ो प्लस बने। हवे आ प्लस ना कारणे आने अलग अलग रीते सॉल्व करी शकाय। भविष्यमां आपणे एक टॉपिक जोईशुं डायइलेक्ट्रिक एटले शुं ध्रुवीय अने अध्रुवीय अणु एनी अंदर आ बाबतने वधारे समजीशुं कि आ छेड़ा पर प्लस विद्युत भार એટલે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર તો આના પર માઇનસ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે। અહીંયા એક પ્લસ વધે તો સામે એક માઇનસ વધે આ બાજુ એક પ્લસ વધારતા જઈએ તો સામે એક માઇનસ વધે એટલે તમે ધ્યાનથી જુઓ તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો ક્યુ પરંતુ કુલ વિદ્યુત ભાર આપણે વિચારીએ તો એક પર પ્લસ અને બીજા પર માઇનસ તો કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર તો ઝીરો થાય પણ ખરેખર પ્લસ ક્યુ વિદ્યુત ભાર એક જ પ્લેટ પર હોય છે। બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે વી હવે એકમ ધન વિદ્યુત ભારને આ ફિગર પ્રમાણે પણ સમજી શકાય આ પ્રમાણે પણ સમજી શકાય એકમ ધન વિદ્યુત ભારને બે નંબરના વાહકથી એક નંબરના વાહક તરફ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે। એટલે કેપેસિટરની રચના બુકમાં આ પ્રમાણે આપેલી છે પરિપથમાં આ પ્રમાણે સંગ્રહ રહેશે એક પ્લેટ પર પ્લસ વિદ્યુત ભાર બીજા પર માઇનસ કેપેસિટર તમે ત્યારે જ કહીશ એક પ્લેટ પર સ્થિતિમાન વી વન હોય બીજા પર વી ટુ હોય કેપેસિટર ત્યારે જ કહી શકાય કે બે પ્લેટ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ। આવી કોઈ રચના હોય એને કેપેસિટર ન કહી શકાય બંને પર પ્લસ હોય અથવા તો બંને પર માઇનસ
तो आने कैपेसिटर कही शकाय नहीं। कैपेसिटर आपणे तेने ज कहीशुं के एक प्लेट पर प्लस विद्युत भार, बीजा पर माइनस। आपणे जोई लीधुं आगर डायलेक्ट्रिक ब्रेकडाउन नी चर्चा करी, डायलेक्ट्रिक स्ट्रेंथ नी चर्चा करी। एना परथी समझी शकाय के गोरा परनो कुल विद्युत भार क्यू अने बन्ने वच्चे विद्युत स्थितिमानो तफावत वीना गुणोत्तर ने कैपेसिटन्स कहे छे। कैपेसिटन्स अदिश राशि छे, एकम विद्युत भार नो एकम कूलम, विद्युत स्थितिमान नो एकम वोल्ट, फेरेडे एकम पण माइकल फेरेडे नी याद में आनो एकम फेरेडे, फेराड अथवा तो फेरेड, अलग अलग रीते तमे एनो उच्चार करी शको। जेनी संज्ञा रहेशे कैपिटल एफ, एटले के एक फेरेडे बराबर एक कूलम पर वोल्टेज। कैपेसिटन्स नू पारिमाणिक सूत्र तमे आना परथी बनावी शको। विद्युत भार नू पारिमाणिक सूत्र A1T1, विद्युत स्थितिमान नू अलग थी बनावी दो, W बाय क्यू, तो W मतलब कार्य, M1, L2, T-2, विद्युत भार छेदमा एटले A1T1। तो फाइनली आनु सादुरूप आपीए तो M-1, L-2, T4, A2। व्यवहारमां फेरेडे एकम खूब ज मोटो छे, माटे एक्जाम्पल आपणे ज्यारे गणीशुं अथवा तो व्यवहारमां नाना एकमनो उपयोग थाय छे, एटले के एक माइक्रो फेरेडे बराबर 10^-6 फेरेडे। तेज रीते एक पिका फेराडे बराबर 10^-12 फेरेडे, एक नैनो फेराडे बराबर 10^-9 फेराडे। सी बराबर क्यू बाय वी परथी कैपेसिटन्स जो वधारवू होय तो आपणे शू करी शकीए कि आ बे प्लेट एटले के प्लेट नो आकार, माप અને તેમની વચ્ચેના અંતર પર આધારિત છે। બીજું, બે પ્લેટની વચ્ચે ડાયઇલેક્ટ્રિક રાખવામાં આવે તો પણ કેપેસિટન્સ વધારી શકાય છે। એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી પર પણ આધાર રાખે। એક મહત્વની બાબત કે શું एक सुवाहक गोरा ने कैपेसिटर कही शकाय कि जेनी त्रिज्या आर होय, जेना परनो विद्युत भार प्लस क्यू होय, महत्वनो कॉन्सेप्ट रहेशे। तो आवी परिस्थितिमां बीजा गोरा ने तमे इन्फिनिटिव विचारी शको। उदाहरण तरीके पृथ्वी, शुं पृथ्वी ने कैपेसिटर कही शकाय? हाँ, तो पृथ्वी थी बीजो एक ग्रह विचारी शकाय। तो आवी परिस्थिति में सी बराबर क्यू बाय वी पर थी। हवे सुवाहक पर विद्युत भार क्यू होय तो वी बराबर लखी शकाय के क्यू बाय आर। क्यू क्यू कैंसल, माटे सी बराबर आर बाय के। तो तमारे जारे कोई एमसीक्यू सॉल्व करवाना होय
અને તમને કોઈ ગોરા માટે કેપેસિટન્સ ગણવાનું થાય ત્યારે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. સી બરાબર આર બાય કે અને કેની જગ્યાએ ફોર પાઈ એપ્સલોન ઝીરો ઇન્ટુ આર. આ સમીકરણ ખૂબ ઉપયોગી રહેશે. ઘણી બધી વાર ગુજકેટમાં આના પરથી સવાલો પૂછાયેલા છે. ગોરાનું કેપેસિટન્સ કોના પર આધારિત? તો ફોર પાઈ અને એપ્સલોન ઝીરો અચર છે, એટલે કે સી ચલે છે આર. આવી રીતે મને એમસીક્યુ પૂછાઈ શકે કે સીનો આધાર કોના પર? આર પર, અથવા તો સી એ આરના સમપ્રમાણમાં છે. કેપેસિટન્સ કઈ બાબત પર આધારિત નથી? સુવાહકોના દ્રવ્યના પ્રકાર પર, એટલે કે આ પ્લેટોનો પ્રકાર અથવા ગમે તે દ્રવ્ય હોય એનાથી સીને કોઈ લેવા દેવા નથી. બીજું, સુવાહકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર આધારિત નથી, કારણ કે આમાં જથ્થો વધી જશે એટલે કે ક્યુ વધે તો સામે વી વધે, એટલે ગુણોત્તર તો હંમેશા કેવો રહેશે? અચળ. આ અસર અથવા તો આ જે કંઈ ચર્ચા કરી એ ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પછી જ. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ન થાય એ પહેલાં તો તમે જેમ જેમ પ્લસ વધારતા જાઓ તેમ તેમ માઇનસ વધે, એટલે કે બે પ્લેટ વચ્ચે એવું અવાહક માધ્યમ મૂકવું જોઈએ કે જેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ વધારે હોય. આવી પરિસ્થિતિમાં તમે કેપેસિટન્સ વધારી શકો છો. પરિપથની અંદર કેપેસિટરની સંજ્ઞા કંઈક આ પ્રમાણે રહેશે કે નિશ્ચિત કેપેસિટર હોય એટલે કે ફિક્સ, તો એના માટે આ પ્રમાણે સંજ્ઞા દર્શાવીશું. ચલ કેપેસિટર એના માટે સંજ્ઞા આ પ્રમાણે જ રહેશે, પણ વચ્ચે આ પ્રમાણે તીર કરીશું. આપણા કોર્સ પ્રમાણે અને આગળના ટોપિકની અંદર આ સંજ્ઞાનો વારંવાર ઉપયોગ થશે. જ્યારે આપણે આ સંજ્ઞા જોઈશું ત્યારે ખબર પડવી જોઈએ કે આ સંજ્ઞા કેપેસિટરની છે. મહત્વની બાબતો, કેપેસિટન્સની વ્યાખ્યા સી બરાબર ક્યુ બાય વી, અદિશ રાશિ, એકમ, પારિમાણિક સૂત્ર, ગોરાનું કેપેસિટન્સ આ પ્રમાણે ગણી શકાય. આની અંદર બીજા થોડા પોઈન્ટ આપણે જોયા, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન, પણ ટેકનિકલ આ થોડાક પોઈન્ટ આપણને યાદ રહેવા જોઈએ કે કેપેસિટન્સની વ્યાખ્યા સી બરાબર ક્યુ બાય વી અને શબ્દોમાં લખી શકો કે ક્યુ અને વીના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. કેપેસિટરનો ઉપયોગ એસી કરંટમાં થાય છે, જ્યારે ડીસીની અંદર કેપેસિટર વિદ્યુતભારિત તો થાય પરંતુ એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. ફરીથી એકવાર, કેપેસિટરનો ઉપયોગ એસી કરંટની અંદર, એટલે કે ચેપ્ટર નંબર 7 આપણે ભણીશું ભવિષ્યની અંદર, ઓલ્ટરનેટિવ કરંટ, એટલે કેપેસિટરનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં એસી પરિપથમાં થાય છે. ડીસીની અંદર જો જોઈન્ટ કરવામાં આવે તો કેપેસિટર વિદ્યુતભારિત તો થાય પરંતુ એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતો નથી. આને આપણે ડીપમાં ચેપ્ટર નંબર 7ની અંદર ચર્ચા કરીશું. એનસીઆરટીની બુક પ્રમાણે આ પ્રમાણે આપણે લખીશું. સમજ જો પૂરેપૂરી પડી હોય તો પોતાની રીતે પણ તમે લખી શકો. વારંવાર ટોપિકને આપણે વાંચીશું જેથી સારી રીતે લખી શકાય. સૌ પ્રથમ કેપેસિટરની વ્યાખ્યા
कैपेसिटर ए एक बीजा थी अलग करेला बे सुवाहको थी बनती रचना छे। आ गोरा पर विद्युत भार प्लस क्यू, आना पर माइनस क्यू, आ गोरा पर स्थितिमान वी वन वी टू बने वच्चे विद्युत स्थितिमान तफावत वी बराबर वी वन माइनस वी टू। आ विद्युत गोरा ने विद्युत भारित करवा माटे बैटरी नो उपयोग करवामां आवे छे। एटले बैटरी नो एक टर्मिनल एटले के एक छेड़ो आना साथे जॉइंट करीशुं, बीजो छेड़ो आना साथे, जेना कारणे आना पर प्लस विद्युत भार उद्भवे अने आना पर माइनस। क्यू ने कैपेसिटर नो विद्युत भार कहे छे, जो के ते हकीकत में एक ज सुवाहक पर विद्युत भार छे। एटले एक पर आपणे क्यू जेटलो विद्युत भार प्रस्थापित करिए अने बीजा पर तो प्रेरित थाय छे, एटले खरेखर तो क्यू विद्युत भार एक ज प्लेट पर नो छे। बीजी एक बाबत, जो कुल विद्युत भार तो शून्य छे, आखा कैपेसिटर नी जो कुल विद्युत भार नी वात करिए तो शून्य बने। सुवाहकोनी वच्चेना विस्तारमां विद्युत क्षेत्र विद्युत भार क्यू ने समप्रमाणमां होय छे, एटले के ई बराबर के क्यू बाय आर स्क्वेर प्रमाणे विचारीए। कूलमना नियम परथी आ समीकरण आपणे साबित कर्युं हतुं, तो ई चले छे क्यू, कारण के बन्नेनी वच्चे विद्युत क्षेत्र प्लस थी माइनस तरफ होय छे। स्थितिमानो तफावत वी नाना परीक्षण विद्युत भारने सुवाहक बे थी एक पर लई जता एकमधन विद्युत भार दीठ क्षेत्र विरुद्ध करेलू कार्य छे। एटले के आ बे नंबर थी एक नंबर पर एकमधन विद्युत भारने लई जवा माटे करवू पड़तू कार्य बन्ने वच्चेनो विद्युत स्थितिमानो तफावत छे। परिणामे वी पण क्यू ने समप्रमाणमां होय छे, एटले के क्यू चले छे वी। क्यू बाय वी इज इक्वल टू अचर, अचर एटले के सी। अचरांक एटले के क्यू वधे तो वी वधे, एटले आनो गुणोत्तर हमेशा अचर रहे छे। अचर ने कैपेसिटरनुं कैपेसिटन्स कहे छे। कैपेसिटन्स ए क्यू अने वी स्थितिमानो नो तफावत एम बन्ने थी स्वतंत्र छे, एटले के कैपेसिटर परनुं कैपेसिटन्स क्यू अने वी थी स्वतंत्र छे। कई बाबतों पर आधारित एमसीक्यू माटे खास जोई शकाय के सी ए आकार माप अने बे सुवाहको वच्चेना अंतर पर आधारित, बे सुवाहको वच्चे राखेला डायइलेक्ट्रिकना प्रकार पर, एक कैपेसिटरनी नजीक बीजा कैपेसिटरनी हाजरी, कई बाबत पर आधारित नथी। सुवाहकोना द्रव्यना प्रकार, सुवाहको पर रहेला विद्युत भारोना जत्था पर, एनो एसआई एकम बने कूलम पर वोल्ट। माइकल फेरेडेनी यादमां फेरेडे एक फेरेडे बराबर एक कूलम पर वोल्ट। पारिमाणिक सूत्र एम माइनस वन एल माइनस टू टी फोर ए टू। व्यवहार में नाना एकमों खूब उपयोगी, माइक्रोफेराडे पिकोफेराडे अने नैनोफेराडे। निश्चित कैपेसिटर माटे आ प्रमाणे संज्ञा, चल कैपेसिटर माटे आ प्रमाणे संज्ञा करीशू। सी बराबर क्यू बाय वी परथी, जो सी खूब मोटो जोईतो होय तो वी खूब नानो राखीशू। जो वी खूब वधारी दईए तो जोड़े जोड़े क्यू पण वधे छे, क्यू वधवाथी विद्युत क्षेत्र खूब प्रबर बने छे, जेथी आसपासनी हवानुं आयनीकरण करे छे। અને આગળ આપણે જોઈ લીધું કે હવાની અંદરનો ઋણ વિદ્યુત ભાર ગોરા પર આવે છે, જેથી તટસ્થ બને છે। આ પરિસ્થિતિમાં ગોરા પરનો વધારાનો વિદ્યુત ભાર લીક થાય છે, જેને ડાયઇલેક્ટ્રિક
ब्रेकडाउन कहे छे। बीजी एक महत्वनी व्याख्या, डायइलेक्ट्रिक माध्यम ब्रेकडाउन थया सिवाय जे महत्तम विद्युत क्षेत्रनो सामनो करी शके तेने डायइलेक्ट्रिक स्ट्रेंथ कहे छे। हवा माटे तेनु मूल्य 3×10^6 वोल्ट पर मीटर, 3×10^4 वोल्ट पर सेंटीमीटर अने 3000 वोल्ट पर मिलीमीटर, त्रण अलग अलग एकम में आ प्रमाणे दर्शावी शकाय। आ टॉपिक नी अंदर इक्वेशन, फिगर, कैपेसिटर नी व्याख्या, कैपेसिटर्स नी व्याख्या, एकम, पारिमाणिक सूत्र, संज्ञा कोना पर आधार राखे, आ बधा पॉइंट ने खास आवरी लेवा। बाकी सवाल तमे पोतानी रीते रजू करी शको, टूंक नोधनी अंदर पूछाई शके। गुच केट नीट जेवी परीक्षा माटे इक्वेशन तमे याद करी शको, एनो पारिमाणिक सूत्र, एकमो कोना पर आधार राखे कोना पर आधार न राखे, डायइलेक्ट्रिक ब्रेकडाउन विषे थोड़ी माहिती, डायइलेक्ट्रिक स्ट्रेंथ विषे थोड़ीक माहिती, एमसीक्यू टाइप नी परीक्षा माटे टूंक में तमे पॉइंट याद करी शको। हवे आ टॉपिक ने अनुरूप थोड़ाक एमसीक्यू जोईशुं। आना पछीनो एक खूब ज महत्वनो टॉपिक समांतर प्लेट कैपेसिटर अने कैपेसिटरनुं श्रेणी अने समांतर जोड़ाण, एना पछी एक टॉपिक आवशे। એટલે કે કેપેસિટરનો એક મોટો ભાગ આપેલો છે આ ચેપ્ટરની અંદર, અને એની અંદરથી જ વારંવાર નીટ અને ગુજકેટ કે JEE જેવી પરીક્ષામાં સવાલો પૂછાયેલા છે। એટલે બીજા વિડીયોમાં આપણે થોડાક વધારે સવાલોની ચર્ચા કરીશું। આજે આપણે જે ટૉપિકની ચર્ચા કરી એને અનુરૂપ થોડાક એમસીક્યુ જોઈશું। કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર, હવે અત્યારે જે પારિમાણિક સૂત્ર બનાવ્યું એમાં કંઈક આ પ્રમાણે C=Q/V। હવે ક્યુની જગ્યાએ સંજ્ઞા બદલવાની નથી, પણ V=W/Q, એટલે ક્યુ ઉપર જશે એટલે કે Q2 થઈ જશે। અને W માટે પારિમાણિક સૂત્ર જાણીએ કાર્યનું, M1L2T-2, એટલે કે M-1L-2T2 અને Q2। તો પારિમાણિક સૂત્રને બે રીતે રજૂ કરી શકાય, એક ક્યુના પદમાં પણ રજૂ કરી શકાય અને એક આપણે આગળ જોયું A1T1। આ ગુજકેટ 2017માં પૂછાયેલો સવાલ, એક ગતિમાન ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર એકબીજાની તરફ આવતા હોય તો આને સમજવા માટે એક સમીકરણ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું, U=K Q1 Q2/R, એટલે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। તો રકમની અંદર તરફ એટલે કે બંને વિદ્યુતભાર એકબીજાની નજીક આવે છે એટલે કહી શકાય આર ઘટે। હવે આર ઘટે એવું રકમમાં દર્શાવ્યું છે તો સમીકરણ પરથી કહી શકાય યુ ઘટે, પણ આમાં ખાસ ધ્યાન રાખો એક વિદ્યુતભાર પ્લસ અને બીજો માઇનસ, જેથી સમીકરણની આગળ માઇનસ બને, જેથી આ માઇનસના કારણે ફરીથી એકવાર વધે, સોરી આર ઘટે તો યુ વધે, પરંતુ આગળ સંજ્ઞા માઇનસ હોવાથી ઘટે જવાબ આવે। તે જ રીતે બંને પ્લસ હોય, બંને વિદ્યુતભાર પ્લસ હોય
अथवा तो बने माइनस हो बे प्लस माटे अथवा तो बे माइनस माटे। जो बने प्लस हो तो भी समीकरण में प्लस बने, बने माइनस हो तो माइनस माइनस प्लस बने। तो आवी परिस्थिति में आर घटे तो जवाब में आवे यू वधे। तो आना टोटल त्रण एमसीक्यू बने। एक माइनस प्लस हो तो आवी रीते विचारवू कि आर घटे तो यू वधे, परंतु आ संज्ञाना कारणे फरीथी फाइनल आंसर आवे घटे। अने बन्ने प्लस के बन्ने माइनस हो तो आ प्रमाणे विचारीशू। हजू बीजा त्रण एमसीक्यू बने कि आर घटे नी जग्याए रकम में एवं कीधु कि बने विद्युत भार एक बीजा थी दूर जाए तो त्रण एमसीक्यू आर घटे ए प्रमाणे, त्रण एमसीक्यू आर वधे ए प्रमाणे, एटले छ थया। हजू एक एमसीक्यू बने कि एक इलेक्ट्रॉन आपेलो होय अने सामे एक न्यूट्रॉन आपेलो होय तो न्यूट्रॉन पर विद्युत भार होतो नथी। तो एवी परिस्थिति में मानो कि आ टाइपनो एमसीक्यू इलेक्ट्रॉन अने न्यूट्रॉन माटे आपेलो होय तो न्यूट्रॉन पर कोई विद्युत भार होय नहीं एटले कि क्यू बराबर जीरो। तो आवी परिस्थिति में यू बराबर जीरो। एटले टोटल आ बे नंबरना एमसीक्यू पर थी टोटल सात एक एमसीक्यू बनी शके। નીચેનામાંથી કયો એકમ ફેરેડે દર્શાવે છે? તો આપણે જોયું કુલમ પર વોલ્ટ। પૃથ્વીને એક ધાતુનો ગોરો ગણી લેતા તેનું કેપેસિટન્સ લગભગ ખાલી જગ્યા। તો પૃથ્વીના ગોરા માટે અથવા તો કોઈ પણ ગોરા માટે કેપેસિટન્સ ગણું હોય તો સી બરાબર આર બાય કે। તો આર એટલે શું? પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીના ગોરાની ત્રિજ્યા 6400 × 10³ મીટર, અને આરની કિંમત તમે જાણો જ છો 9 × 10³। આનું સાદુરૂપ આપતા લગભગ જવાબ આવે 711, પણ રાઉન્ડ ઓફ લખીશું 700 × 10⁻⁶ ફેરેડે, અને આની જગ્યાએ તમે લખી શકો માઇક્રોફેરેડે। એવો જ એક બીજો સવાલ, ગોરીય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય 1 માઇક્રોફેરાડે હોય એટલે કે સી બરાબર કિંમત આપેલી 1 માઇક્રોફેરાડે એટલે કે 10⁻⁶ ફેરેડે। તો તમારે વ્યાસ શોધવાનો, તો સૂત્ર આપણે જાણીએ કે સી બરાબર આર બાય કે। તો આર બરાબર લખી શકાય સી કે, વ્યાસ શોધવાનો હોવાથી ડી બરાબર 2R, અને આરની કિંમત સી કે। સીની કિંમત 10⁻⁶, કેની કિંમત તમે જાણો 9 × 10⁹, તો સાદુરૂપ આપતા જવાબ આવશે 1.8 × 10⁴। કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ખાલી જગ્યા સ્વરૂપમાં સંગ્રહ પામે છે, ખૂબ મહત્વનો સવાલ। ભવિષ્યમાં એક ઇન્ડક્ટર આવશે, કેપેસિટરની જેમ એક બીજી રચના ઇન્ડક્ટર, તો ઇન્ડક્ટરની અંદર ઉર્જાનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે થાય છે એટલે કે ચુંબકીય ઉર્જા, જ્યારે કેપેસિટરની અંદર કયા સ્વરૂપે ઉર્જા? વિદ્યુત ઉર્જા સ્વરૂપે।